નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સનામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ઘસારાના હિસાબો. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5, જેનો પેટા પ્રશ્ન નંબર 4, તે અંગેનો અભ્યાસ કરવાનો છે. રકમ આ મુજબ છે કે કૌશિક કોર્પોરેશને તારીખ 1/4/2012 રોજ રૂપિયા 1,24,000નું એક યંત્ર ખરીદ્યું. આ યંત્રને લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 16,000 અને યંત્રને ઉપયોગમાં લાવતા પહેલાં રૂપિયા 20,000નો સમારકામ ખર્ચ થયો. તો આ 1/4/2012 રોજ જે યંત્ર ખરીદવામાં આવેલ છે તેની પડતર કિંમત કેટલી થાય? તો કે 1,24,000, લાવવાનો ખર્ચ 16,000 ઉમેરો એટલે 1,40,000 અને સમારકામ ખર્ચ 20,000 ઉમેરો એટલે 1,60,000 તેની પડતર કિંમત થઈ ગણાય. બીજું યંત્ર 1/10/2013 રોજ 1,36,000માં ખરીદ્યો અને તેનો ગોઠવવાનો ખર્ચ રૂપિયા 8,000 થયો. તો બીજા યંત્રની પડતર કિંમત કેટલી થાય? તો કે 1,44,000. આ બાબત આપણે મગજમાં રાખી અને આગળ વધીએ તો પ્રથમ ખરીદેલ યંત્ર તારીખ 30/9/14 રોજ તેની ચોપડે કિંમતના 40% નુકસાન સાથે વેચી દીધું. તારીખ 31/3/2015 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો અને વાર્ષિક હિસાબોમાં 2012-13 વર્ષની હિસાબી અસર દર્શાવો. આ વાર્ષિક હિસાબમાં હિસાબી અસર છે, આ બાબત આપણે લાસ્ટમાં શીખશું. કંપની યંત્રો પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. જ્યારે જ્યારે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતા હોય અને ઘસારાનો દર આપેલ હોય તો દર વર્ષે મૂળ કિંમત પર જ ઘસારો ગણાય, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. હવે ઘસારાની રકમ નક્કી કરીએ તો તેનું સૂત્ર છે સી એટલે કે પડતર કિંમત ગુણ્યા આર એટલે ઘસારાનો દર અને છેદમાં 100. પ્રથમ યંત્ર માટે ગણતરી કરી તો 1,60,000 તેની પડતર કિંમત, 10% લેખે ઘસારો ગણો તો 16,000 વાર્ષિક ઘસારો થાય. તેવી જ રીતે બીજું યંત્ર 1,36,000માં ખરીદેલ છે, 8,000 ખર્ચ એટલે કે 1,44,000 તેની મૂળ કિંમત થશે, તેના 10% લેખે વાર્ષિક ઘસારો 14,400. પરંતુ 6 માસનો ઘસારો બંનેનો જો આપણે મેળવવો હોય તો પ્રથમ યંત્રનો 6 મહિનાનો ઘસારો 8,000, કારણ કે વર્ષના કુલ મહિના 12 હોય. 12 માસનો ઘસારો 16,000 હોય તો 6 માસ એટલે કે 1/2 મહિનાનો ઘસારો અડધો એટલે કે 16,000ના 50% તમે કરો કે અડધા કરો તો 8,000 મળી રહે. તેવી જ રીતે બીજા યંત્રનો પણ 6 માસિક ઘસારો કે 1/2 વર્ષનો ઘસારો 7,200 મળી રહેશે. હવે આપણે યંત્ર ખાતું તૈયાર કરવાની અહીં સૂચના મળેલ છે તો તે મુજબ આપણે યંત્ર ખાતું તૈયાર કરશું. યંત્ર ખાતું તૈયાર કરીએ તે પહેલાં પાઠ્યપુસ્તક સાથે અને આ પ્રશ્નની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ. તો યંત્ર ખાતું આ રીતે તૈયાર થશે. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ બંને બાજુ કોલમ આવશે. હવે પ્રથમ યંત્ર જે ખરીદેલ છે તેની નોંધ કરીએ તો યંત્ર ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા થાય અને તેની મૂળ કિંમત આપણે પડતર કિંમત મેળવેલ હતી 1,60,000. તો 1/4/12 રોકડ અથવા બેંક ખાતે 1,60,000. હવે 31/3/13 રોજ ઘસારો ગણાય. વાર્ષિક ઘસારો 16,000 પ્રથમ યંત્રનો આપણે મેળવેલ હતો તે મુજબ 16,000 આવશે અને 31/3/13 યંત્ર ખાતાની જમા બાજુ વિગતમાં આપણે ઘસારા ખાતે આમ નોંધ મુજબ પણ કરીએ તો પણ થાય. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા એટલે કે યંત્ર ખાતાની જમા બાજુ ઘસારો 16,000 નોંધેલ છે. ઘસારા ખાતું તૈયાર કરવાનું નથી તેથી ઘસારા ખાતે ઉધાર કરવાની પ્રક્રિયા આપણે અહીં કરવાની રહેશે નહીં. વર્ષ પૂર્ણ થાય ત્યારે સરવાળા કરવાના થાય. સરવાળો 1,60,000, 1,60,000 જમા બાજુ, તેમાંથી 16,000 બાદ કરતાં જે 1,44,000 મળે તે 31/3/13 રોજ બાકી આગળ લઈ ગયા ગણાય અને ત્યાર પછીના વર્ષમાં 1/4/13 રોજ
બાકી આગળ લાવ્યા તરીકે આ રકમ દર્શાવવાની રહેશે. તો 1,44,000 બાકી આગળ લાવ્યા. હવે તારીખના ક્રમમાં તમામ વ્યવહારો નોંધાવા જોઈએ. 31/3/14 રોજ ફરીથી જો ઘસારો ગણવાનો થાય તો આ યંત્રનો ઘસારો 16,000 ગણવાનો થાય, પરંતુ તે પહેલાં એક ઘટના બનેલ છે. 1/10/13 રોજ તમે રકમમાં વાંચશો તો 1/10/13 રોજ બીજું નવું યંત્ર 1,36,000માં ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 8,000 થયો. આ મુજબ રકમ આપેલ છે. તો 31/3/14 એન્ટ્રી કરતાં પહેલાં આપણે 1/10/13 એન્ટ્રી કરવી પડે, કારણ કે 1/10/13 31/3/14 પહેલાંની તારીખ છે. તારીખના ક્રમમાં વ્યવહારો નોંધવાના હોય તે સિદ્ધાંત અનુસાર આ યંત્ર 1,44,000માં ખરીદેલ છે, તેથી તેની સામે રોકડ બેંક ખાતે અને તારીખ 1/10/13 આવશે. હવે 31/3/14 રોજ ઘસારો ગણાય, પણ અહીં પ્રથમ યંત્રનો ઘસારો ગણાશે 16,000, જ્યારે બીજા યંત્રનો તો કે 1,44,000 છે તેના 10% તમે ગણો તો 14,400 થાય, પરંતુ આ યંત્ર ખરીદવામાં આવેલ છે 1/10 રોજ, એટલે કે 10મા મહિનામાં. તો તમે ગણતરી કરો તો 10, 11, 12, 1, 2 અને 3 આમ કુલ 6 માસનો ઘસારો બીજા યંત્ર પર ગણવાનો રહે, તેથી ઘસારો 16,000 અને બીજા વર્ષનો 14,400, પરંતુ તેના 50% એટલે કે 6 માસનો ઘસારો 7,200. 16,000 અને 7,200નો સરવાળો ઘસારા ખાતે એમ કરી, અને અહીં કૌંસમાં દર્શાવેલ છે, તમે જોઈ શકો છો, 16,000 + 7,200 એમ 23,000 નોંધવાના આવશે. 23,200. તો યંત્ર ખાતાની જમા બાજુ ઘસારા ખાતે કરી અને પ્રથમ યંત્રનો પૂર્ણ વર્ષનો ઘસારો 16,000, બીજું યંત્ર 6 મહિના પહેલાં જ ખરીદવામાં આવેલ છે તેથી 6 મહિનાનો ઘસારો, કુલ ઘસારો 14,400. 6 મહિનાનો 50% કરો તો 7,200. 16,000 અને 7,200નો સરવાળો કરો તો 23,200 યંત્ર ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. હવે આ યંત્ર 31/3/14 રોજની ગણતરી થઈ ગઈ. હવે પ્રથમ યંત્ર 1,44,000 છે, તેમાંથી તમે 16,000 બાદ કરો તો 1,28,000 બાકી આવે, અને 1,44,000 છે તેમાંથી 7,200 તમે બાદ કરો તો 1,36,800 તેની બાકી આવે. તો આપણે અહીં બંને યંત્રની બાકી અંદરની કોલમમાં અલગ અલગ દર્શાવશું. તો સરવાળો આ રીતે કરશું. ઉધાર બાજુનો સરવાળો વધારે છે, 2,88,000, જે જમા બાજુ દર્શાવશું. જમા બાજુ 2,88,000માંથી આપણે આ રકમ બાદ કરી 23,200 તો 2,64,800 થાય, જેને આપણે બાકી આગળ લાવ્યા લઈ ગયા તરીકે દર્શાવી. પરંતુ અહીં બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવતા પહેલાં આપણે યંત્ર નંબર 1ની આખરની બાકી 1,28,000 અને યંત્ર નંબર 2ની બાકી 1,36,800 દર્શાવેલ છે, જે અલગ અલગ દર્શાવેલ છે. અને આવી રીતે અલગ અલગ દર્શાવવાથી ગણતરી સરળ રહે એ માટે આપણે અહીં અલગ અલગ દર્શાવેલ છે. અહીં આ બાકી અલગ અલગ દર્શાવવી જ તેવું ફરજિયાત નથી. ત્યારબાદ આ બાકી 1/4/14 રોજ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી શકાય. 2,64,800 અલગ અલગ દર્શાવો તો પણ ચાલે. તો અહીં બાકી આગળ લાવ્યા 2,64,800. ત્યારબાદ યંત્રનું વેચાણ થાય છે તારીખ 30/9/2014 રોજ. આપણો ટાર્ગેટ તો વર્ષ પૂર્ણ કરવાનો જ હોય, 31/3/15 રોજ ઘસારો ગણવાનો જ આપણો ટાર્ગેટ હોય, પરંતુ એ ટાર્ગેટની વચ્ચેની તારીખમાં કોઈ આર્થિક વ્યવહાર કે કોઈ આર્થિક ઘટના બનેલ હોય તો તેની નોંધ પહેલાં કરવાની હોય. તે સિદ્ધાંત અનુસાર તારીખના ક્રમમાં નોંધ કરવાના સિદ્ધાંત અનુસાર આપણે યંત્ર વેચાણનું નુકસાન સૌ પ્રથમ મેળવશું. તારીખ 30/9/2014 રોજ પ્રથમ યંત્ર 40% નુકસાનથી વેચી દેવામાં આવ્યું તેવી સૂચના આપેલ છે, તમે રકમમાં વાંચી શકો છો. તો 1/4/14 રોજ કેટલી બાકી હતી, તો કે 1/4/14 રોજ બાકી આગળ લાવ્યા 2,64,800, તેમાં યંત્ર નંબર 1ની બાકી 1,28,000 છે, યંત્ર નંબર 2ની બાકી 1,36,800 છે. અહીં આપણે યંત્ર નંબર 1ની બાકી ધ્યાને લેશું, કારણ કે યંત્ર નંબર 1 વેચાયેલ છે, પ્રથમ યંત્ર વેચાયેલ છે તેવી સૂચના આપેલ છે, તેથી તેની બાકી 1,28,000.
હવે આ યંત્ર 30/9/2014 રોજ વેચાય છે, એટલે કે 30/9ની તારીખ સુધીમાં 1/4 થી 30/9 સુધીના તમે મહિનાઓ ગણશો તો 6 મહિના થશે, 4, 5, 6, 7, 8 અને 9 આ રીતે તમે ગણતરી કરશો તો 6 માસ પછી પ્રથમ યંત્ર વેચવામાં આવે છે. 1/4/14ની તારીખે જે બાકી આગળ લાવ્યા, તે બાકી આગળ લાવ્યા પછીના 6 મહિનામાં આ યંત્ર વેચવામાં આવે છે, એટલે કે પ્રથમ યંત્ર પર 6 મહિનાનો ઘસારો ગણાશે. પ્રથમ યંત્ર પર આખા વર્ષનો દર વર્ષે સીધી લીટીની પદ્ધતિએ 16,000 ઘસારો ગણાતો હતો, અહીં 6 માસનો ઘસારો ગણીએ તો 8,000 થાય, તેથી યંત્રની અંતે ચોપડે કિંમત થશે 1,20,000. આ યંત્ર ચોપડે કિંમત 1,20,000ના 40% નુકસાનથી વેચેલ છે. તો અહીં 1,20,000ના 40% તમે કરશો એટલે 48,000 મળશે, જે બાદ કરતાં જે રકમ મળે 72,000, એટલે કે આ યંત્ર 72,000માં વેચેલ છે તેમ કહી શકાય. તો હવે એક પછી એક એન્ટ્રી કરીએ તો સૌ પ્રથમ 6 માસના ઘસારાની એન્ટ્રી કરવી પડશે, 8,000 પ્રથમ યંત્રનો ઘસારો. અને અહીંયા વિગતમાં લખશું ઘસારા ખાતે કૌંસમાં દર્શાવેલ છે પ્રથમ યંત્ર, કે જેથી આપણે સમજી શકીએ કે આ પ્રથમ યંત્રનો ઘસારો ગણેલ છે, બાકી પ્રથમ યંત્ર એવું લખવું ફરજિયાત નથી. હવે ત્યારબાદ આ યંત્રનું વેચાણ થયેલ છે, તો વેચાણ થયેલ છે તો બેંક ખાતે 72,000 દર્શાવવામાં આવશે વિગતમાં બેંક ખાતે. હવે નુકસાન થયેલું હોય તો જમા બાજુ, નફો થયેલો હોય તો ઉધાર બાજુ. અહીં 48,000 નુકસાન થયેલ છે, તેથી યંત્ર ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે, વિગતમાં નફા નુકસાન ખાતે કૌંસમાં ખોટ દર્શાવવામાં આવશે. આમ ખરેખર આમ નોંધ આની આ રીતે થાય, બેંક ખાતે ઉધાર 72,000, નફા નુકસાન ખાતે ઉધાર 48,000, તે યંત્ર ખાતે જમા 1,20,000. આમ યંત્ર ખાતે જમા 1,20,000 થવા જોઈએ, જે 72,000 અને 48,000 બંને રકમ થઈ અને 1,20,000 જમા થઈ જ જાય છે. ત્યારબાદ યંત્ર નંબર 2નો તો પૂર્ણ વર્ષનો ઘસારો ગણવાનો જ રહે. યંત્ર નંબર 2 ઉપર સીધી લીટીની પદ્ધતિએ વાર્ષિક ઘસારો 14,400 મળેલ હતો, જે ઘસારો આપણે અહીં નોંધવાનો રહેશે અને તારીખમાં 31/3/15, કારણ કે વર્ષના અંતે આ ઘસારો ગણવાનો હોય. અહીં યંત્ર નંબર 1નો ઘસારો અધવચ્ચે એટલે ગણેલ છે કે કારણ કે આ યંત્ર અધવચ્ચે વેચવામાં આવેલ છે, 6 માસ બાદ વેચવામાં આવેલ છે, બાકી તો ઘસારો વર્ષના અંતે જ ગણવાનો હોય. તો અહીં વર્ષ પૂર્ણ થાય 31/3/15 રોજ ઘસારો ગણેલ છે 14,400 ઘસારા ખાતે અને કૌંસમાં બીજા યંત્રનો ઘસારો, આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ હવે સરવાળા કરી શકાય. 2,64,800 ઉધાર બાજુનો સરવાળો વધારે છે, જે જમા બાજુ મૂકવામાં આવશે 2,64,000. તેમાંથી આ તમામ રકમ ક્રમશઃ બાદ કરો કે એકસાથે સરવાળો કરીને બાદ કરો તો રકમ મળશે 1,22,400, જે બીજા યંત્ર ખાતાની બાકી છે, જે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવાય અને 1/4/15 રોજ બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ દર્શાવવામાં આવે. તમે આ ગણતરી બીજી રીતે પણ જોઈ શકો કે યંત્ર નંબર 2ની બાકી કેટલી છે. તો તમે જોઈ શકો છો કે ગયા વર્ષના અંતે તેની બાકી 1,36,800 હતી, તેમાંથી તમે 14,400 બાદ કરો તો પણ 1,22,400 મળી જાય, એટલે કે આપણે જે આ યંત્ર ખાતાની બાકી મેળવેલ છે તે સાચી હોવાની સંભાવના છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5, પેટા પ્રશ્ન નંબર 4 આજે આપણે અહીં સમજવાનો પ્રયત્ન કર્યો. તો આ પ્રશ્નની રકમ પરથી જે યંત્ર ખાતું તૈયાર કરવાનું આજે આપણે શીખ્યા, તેમજ યંત્રનું વેચાણ થાય, એકસાથે 2 યંત્ર હોય તો ઘસારાની ગણતરી, યંત્રના વેચાણની ગણતરી કેવી રીતે કરવી, તે બાબત અંગેનો આપણે આજે અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આ તમામ બાબત તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુત્વ.